નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કહેવાય છે ને કે કળિયુગની અંદર મિત્ર પણ સાચો મિત્ર ન બની શકે, અને મિત્ર ભાવ ક્યારે વેરભાવમાં બદલાઈ જાય એ પણ ન કહી શકાય. કોઈ મર્ડર મિસ્ટ્રી જોતા હોય અને મર્ડર મિસ્ટ્રી જોઈને તમને જે અચરજ થાય એવી જ અચરજભરી કહાની હાલ બનવા પામી છે. વાત જો કરીએ તો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા અબ્રામા ગામે ત્રણ મિત્રોએ ભેગા મળી અને એક મિત્રનું ડીમ ઢાળી દીધું. કારણ તો કે એ જે મિત્રનું ડીમ ઢાળી દીધું એ મિત્ર આ ત્રણ મિત્રમાંના એક મિત્રને બ્લેકમેલ કરતો હતો, અને બ્લેકમેલ કરવાના કારણે એની અંગત પળોના વિડીયો જે ખરા એ બતાવી વારંવાર છેતરતો હતો. પરંતુ કહેવાય છે ને કે પોલીસ પણ એક ડગલું આગળ ચાલતી હોય છે. 22 દિવસની મહેનત બાદ પોલીસે આ તમામ આરોપીને ઝડપી લીધા અને આ મર્ડર મિસ્ટ્રીનો ઉકેલ લાવ્યો. વાત જો કરવામાં આવે તો જલાલપુર તાલુકાના ખારા અબ્રામા ગામના તાઈવાડમાં રહેતા 48 વર્ષીય નિસાર ઉસ્માન કાપડિયા રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે, જેમના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે, જેમાં સૌથી મોટા પુત્ર મોહમ્મદ છૂટક મજૂરી કરે છે. 23મી તારીખે મોહમ્મદ કોઈને પણ કંઈ પણ કહ્યા વગર સાંજે 7:30 વાગે ઘરથી નીકળી ગયો હતો, જે પરત ન ફરતા 24મી તારીખે મોહમ્મદના પરિવારજનોએ જલાલપોર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે મોહમ્મદનો મોબાઈલ બંધ હોવાથી ગંભીરતા દાખવી હતી અને તપાસ શરૂ કરી હતી. સૌથી પહેલાં તો તેમણે તેમના મિત્રોના CDR લીધા હતા અને ગામમાં લગ્ન હતા એ લગ્નની અંદર લાગેલા CCTV પણ ચેક કર્યા હતા, પણ કંઈક લાંબુ ન મળતા પોલીસને લાગ્યું કે ઊંધી દિશામાં પ્રયાસ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. માટે મોહમ્મદ ગુમ થયા ત્યારે હત્યા પાછળના હાથ કોના હશે અને ખાસ મિત્ર ઇનાયત હારુન તાઈનો પહેલેથી જ જાણી લઈએ કે ઇનાયત હરુણ તાઈ કોણ છે. જો વાત જો કરવામાં આવે તો અબ્રામા ગામમાં રહેતા ઇનાયત હરુણ તાઈના પિતાનો કારનો લેવેચનો ધંધો છે અને પોલ્ટ્રી ફાર્મનો પણ ધંધો છે. આ ઇનાયતને એક યુવતી સાથે પ્રેમ હતો અને યુવતી સાથેના અંગત જે પળો હતી એ અંગત પળોના વિડીયો જે ખરા એ મોહમ્મદ પાસે આવી ગયા હતા, અને જેના કારણે લઈ મોહમ્મદ અવારનવાર તેને બ્લેકમેલ કરતો હતો. અને જે દરમિયાન આના લગ્ન થયા અને લગ્ન જ્યારે થયા તો એની જે પત્ની હતી એને આ મોહમ્મદ બેન માનતો હતો, અને જેના કારણે લઈ અને મોહમ્મદે એની પત્નીને આ તમામ વિડીયો બતાવી દીધા, જેના કારણે થઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. ઝઘડાના અંતે બંને સંમત થયા અને દુબઈ જતા રહ્યા. દુબઈ બાદ બન્યું એવું કે એની પત્નીનું અવસાન થઈ ગયું અને વળી પાછો ઇનાયત જે ખરો એ અબ્રામા આવ્યો, અને અબ્રામા આવતાની સાથે જ જૂની અદાવત મગજમાં રાખી અને મોહમ્મદનું ડીમ ક્યારે ઢાળવું એ ફૂલ પ્રૂફ પ્લાન બનાવી રહ્યો હતો. અને પ્લાન સંદર્ભે બન્યું એવું કે 23મી ડિસેમ્બરે ગામની અંદર લગ્ન હતા. ગામની અંદર જ્યારે લગ્ન હતા ત્યારે સાદિદ ગુલામ હુસેન મુલ્લા અને મહઝ ઇરફાન મોટરવાલા સાથે મળી મોહમ્મદને મોટને ઘાટ ઉતારવા માટે પ્લાન ઘડવામાં આવ્યો. પ્લાન કંઈક એ રીતે ઘડવામાં આવ્યો કે સાજિદ ગુલામ હુસેન મુલ્લા અને ઇનાયત તાઈ પહેલેના પ્લાનિંગ મુજબ લગ્નમાંથી બહાર આવી ગયા. મોહમ્મદને બોલાવ્યો, પાર્ટી કરવાનું બહાનું કાઢ્યું. પડોશના ગામ તળાવમાં જઈ હસુભાઈ લાંબાની વાડી પાસે આવેલા તળાવ કિનારે બેઠા પાર્ટી કરી. પાર્ટી કર્યા બાદ જરા પણ ભનક ન પડે એ પ્રમાણે ફોન કર્યા. ફોન કરી અને જેમાં મોબાઈલમાં બીજાનું નામ આવે એ પ્રમાણે ફોન કરાવ્યા બાદ મોહમ્મદ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો, અને આ દરમિયાન ઇનાયતે પોતાની કારમાં રાખેલો બેઝબોલનો દંડો કાઢી અને મોહમ્મદના માથામાં જોરદાર ફટકો માર્યો, જેના કારણે એ પછડાયો. પછડાયા બાદ આ ત્રણેય એના શરીરની ઉપર બેસી ગયા અને ઇનાયતે રૂમાલ વડે એને ગળે ટૂંપો આપી અને મોટને ઘાટ ઉતાર્યો. આટલું બાકી હોય ત્યારબાદ એને મીણિયા કોથળીની અંદર ભરી દોરડી વડે બાંધી પોતાની કારની ડિક્કીમાં મૂકી અને પોલ્ટ્રી ફાર્મની બાજુમાં આવેલ ચીકુની વાડીમાં ખાડો ખોદીને દાટી દીધા. આટલું કર્યા બાદ પણ એને સંતોષ ન થતા એણે શું કર્યું કે એક મર્ડર મિસ્ટ્રી પ્રમાણે એનો મોબાઈલ જતો, એટલે કે ઇનાયતે મોહમ્મદનો મોબાઈલ પોતાની પાસે રાખી લીધો અને એની માતાને મેસેજ કરવા લાગ્યો. પણ મેસેજની અંદર એણે એક ભૂલ કરી, કારણ કે જ્યારે પણ મોહમ્મદ પોતાની માતાને મેસેજ કરતો તો હંમેશા એ પહેલાં હલો લખતો હતો, એની જગ્યાએ એણે હાય કરી અને વોટ્સઅપ કરવાના શરૂ કરી દીધા. વોટ્સઅપની અંદર એણે એવી બધી ડિટેલો આપી કે ભાઈ મારી એક ભૂલ છે જે મને મારી નાખશે, હું જલ્દીથી પાછો આવી જવા, તમે કોઈપણ પ્રકારનો કેસ નહીં કરતા, પોલીસને કંઈ કામે નહીં લગાડતા, કોઈ પૂછે તો કે જો હું નોકરી લાગી ગયો છું. પણ માતાને અજુગતું લાગ્યું, કારણ કે દીકરો હંમેશા પહેલાં હલો લખતો હતો અને આમાં હાય કઈ રીતે આવ્યું. અને એટલું જ નહીં, આ જે કંઈ પણ મિત્રો છે એ મોહમ્મદના પરિવારની સાથે 24મી તારીખે પોલીસ સ્ટેશન
સ્ટેશને પણ ગયા હતા. પોલીસ સ્ટેશને ગયા બાદ એની શોધખોળ કરવા માટેના નાટકો પણ કર્યા હતા, પણ પોલીસને પણ થઈ ગયું હતું કે ભાઈ કોઈ ઊંધી દિશામાં નહીં જઈએ માટે કરી. અને મોહમ્મદ ઇનાયતના કહેવાથી પાર્ટી દરમિયાન પોતાના દુશ્મનોને કોલ કરીને ધમકી આપી હતી, જેથી મોબાઈલના સીડીઆરના આધારે સૌપ્રથમ એ લોકોની પૂછપરછ કરી અને કોઈ કડી મળે એ દિશાની અંદર પ્રયત્નો કર્યા. અને બન્યું પણ એવું કે જે સ્થળે લગ્ન હતા ત્યાંના સીસીટીવી ચેક કરતાં ખબર પડી કે માઝ મોહમ્મદ સાથે બહાર નીકળતા દેખાયો હતો. એટલે મોહમ્મદના નજીકના મિત્રો ઇનાયત અને માઝ સાજિદની પૂછપરછની શરૂઆત કરવામાં આવી, જેમાં માઝે પોતાનું નિવેદન વારંવાર બદલતો હોવાથી પોલીસને લાગી ગયું કે આમાં કંઈક કાળું છે. અને જેથી કરીને માઝને પાછો જ્યારે એમણે પૂછપરછ માટે બોલાવ્યો ત્યારે એ ભાંગી પડ્યો અને ઇનાયત સહિત માજીદે હત્યા કરી હોવાનું એણે કબૂલ્યું અને જે જગ્યા ઉપર લાશ દાટી દેવામાં આવી હતી એ જગ્યાએ પણ લઈ ગયા. તો આ પ્રમાણે મિત્રતા કરુણતામાં પરિણમી અને બ્લેકમેલિંગ કરતા મિત્રનું ઢીમ ઢળી દેવામાં આવ્યું. 22 દિવસની સતત મહેનત બાદ પોલીસે આ પગેરું શોધી અને કેસનો અંત લાવ્યો. આ તમામ બાબતો એ નવસારી જિલ્લાના DYSP સંજય રાય શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. તારીખ 15/1/2023 ના રોજ ફરિયાદી નિસાર ઉસ્માન કાપડિયા, ધંધો રિક્ષા ચાલક અને રહેવાસી અબ્રામાન આવે, જલાલપુર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302, 201, 120B તથા GPA કલમ 135 મુજબની ફરિયાદ. આરોપીઓ ઇનાયત હારૂનભાઈ તાઈ, સાજિદ ગુલામ હુસેન મુલ્લા અને માઝ ઇરફાન નૂર મોહમ્મદ મોટરવાલા, તમામ રહે અબ્રામાન વિરુદ્ધમાં આપેલી હતી. એની ગુનાની હકીકત એવી હતી કે તારીખ 23/12/2023 રોજ આ જે મરણ જણાવ છે મોહમ્મદ નિસાર એ અને આ જે ત્રણ આરોપીઓ છે એ બધા મિત્ર થતા હતા. હવે આ લોકો વચ્ચે અંગત સંબંધો પણ હતા અને એ લોકો એક દિવસ આ જે સરાવ તળાવ કિનારે 23/12/2023 રોજ સાંજના સમયે એ લોકો પોતાની પાર્ટી કરવા માટે બેઠા હતા. એ દરમિયાન આ જે મોહમ્મદ નિસાર છે અને ઇનાયત વચ્ચે એ લોકોના આગળના જે મેટર ચાલી આવેલી હતી એ બાબતે બોલાચાલી થતાં આ ઇનાયતે તેને છાતીએ લાત મારેલી અને એની પાસેથી વધારે ઝઘડો ઉગ્ર થતાં એની પાસેથી એની જે પોતાની ગાડી હતી ફોરવ્હીલ એમાંથી બેઝબોલનો ધોકો મારીને માથાના ભાગે 2-3-4 ફટકા મારી દીધેલા. અને જે આ સાજિદ ગુલામ હુસેન મુલ્લા છે એની પાસેના રૂમાલથી લઈને આ મરણ જણાર મોહમ્મદ નિસારને ગળામાં રૂમાલ બાંધીને એને મારી નાખેલો હતો. આ ત્રણે જણાએ પછી એ બાબતે પોતાના પુરાવાનો નાશ કરવા માટે આ મોહમ્મદ નિસારની લાશને લઈ જઈને આજે ઇનાયત છે એની પોતાની વાડી છે એ વાડીમાં લઈ જઈને ચીકુના ઝાડ નીચે ત્રણ જણાએ ખાડો ખોદીને એને ત્યાં દફનાવી દીધેલો હતો કે જેથી કોઈને ખબર ના પડે. આ બાબતે ટેકનિકલ સ્ટાફ તથા CCTV અને કોલ ડિટેલના આધારે આ PI શ્રી જલારપુર NM આહિર તથા PSI શ્રી ચૌધરી સાહેબ તેમજ એમના જે ડિસ્ટાફ છે અને એમના પોલીસ સ્ટાફે ખૂબ મહેનત કરી અને આ જે 23/12 બનાવ હતો એ બાબતે સકમન જણાતા આ ત્રણે આરોપીઓને ઉઠાવી લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી અને કોલ ડિટેલ અને CCTV કેમેરાના આધારે આ લોકોએ પોતાનો ગુનો હાલ કબૂલી લીધેલ છે. ખરેખર આમાં જે મરણ જણા છે મોહમ્મદ નિસાર એ જે 2021 આ ઇનાયત છે એના જે મેરેજ થયેલા એને પોતાની બહેન જેવી માનતો હતો, એટલે એ બાબતે મોહમ્મદ નિસાર હંમેશા એની વાઇફને ઇનાયતની વાઇફને કહેતો કે ભાઈ ઇનાયત બહુ સારો છોકરો નથી, પીવાની ટેવવાળો છે અને આવા પ્રેમ સંબંધ બાંધવાવાળો છે, અનેક બીજા છોકરી જોડે પણ સંબંધ છે એ બાબતે એને ચેતવતો હતો. એ બાબતે આ ઇનાયત એના માટે રાગદ્વેષ પણ રાખતો હતો અને એ બાબતે જ આ ફૂલ પ્લાનથી બનાવીને એને લઈ જઈને આ ત્રણેય જણાએ એને મારી નાખીને એને દફનાવીને પુરાવો નાશ કરીને આ બનાવ બનેલ છે. ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ રિફ્રેશ કે પાસ હૈ. અગર આપકો ભી ચાહિયે રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ તો ફિર સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો. તો આ પ્રમાણે મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું અને સાથે બે મિત્રોએ મદદ કરી, તો આજે ત્રણે ત્રણ જેલના સળિયાની પાછળ ધકેલાઈ ગયા છે. અને કહી શકાય કે આ કળિયુગની અંદર મિત્ર પર પણ વિશ્વાસ રાખવો નહીં એવો પ્રસંગ સૌની સામે આવ્યો છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી,
એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.